વાપી ચાણોદમાં શિવાજી મહારાજ, બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલેની પ્રતિમાવાળા સ્મારકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા ધરાશય થતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કરીને ઊભી કરવામાં આવેલા સ્મારક પર જ્યોતિબા ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને શિવાજી મહારાજની પ્રતિમા મૂકવામાં આવી હતી. આજે આ બાબતને હજી બે દિવસ પૂર્ણ થયા હોય ત્યાં આજે સાંજે કોઈ અજાણ્યા વાહન ચાલકે લોખંડના સ્મારકને ટક્કર મારતા ત્રણેય પ્રતિમા જમીનદોસ્ત થઈ જતા ખંડિત થઈ ગઈ હતી. ઘટનાને પગલે અનેક અગ્રણી આરપીઆઈ અને શિવસેનાના અગ્રણીઓ સહિત અનેક લોકો સ્થળ પર આવીને ભારે રોષ વ્યક્ત કરતા માર્ગ પર લોકો ઉતરી આવી ચકાજામ કર્યો હતો. સાથે કેટલાક તત્વો દ્વારા કેટલાક વાહનોના કાચ પણ તોડ્યા હતા, તેમજ ટાયર પણ સળગાવ્યા હતા. ઘટનાની જાણકારી મળતા વાપી જીઆઈડીસી, વાપી ટાઉન અને ડુંગરા પોલીસનો સ્ટાફ પણ ઘસી આવ્યો હતો અને સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. જો કે લોકો જોડે સ્થળ પર આવેલા ડીવાયએસપી કુંડળિયા દ્વારા વાર્તાલાપ કરી ફરી આ સ્થળ પર સ્મારક બનાવીને પ્રતિમા પ્રસ્થાપિત કરી આપવા માટે ધારાસભ્ય રમણભાઈ પટકરને ફોન કરી ખાતરી આપી હતી, છતાં લોકો સ્થળ પરથી ખસવા તૈયાર ન હતા. આ લખાય છે ત્યાં સુધી પોલીસ અને લોકો વચ્ચે વાટાઘાટ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે રસ્તા વચ્ચે ઘરણા કરવા બેસેલા લોકોને પગલે રોડની બંને તરફ એક કિલોમીટર કરતા પણ વધુ વાહનોની લાઇન લાગી હોવાનું જાણવા મળી રહ્યું હતું. હાલ વાતાવરણ વધુ તંગ ના બને તે માટે પોલીસ ઘટના સ્થળે કમર કસી રહી છે. અમૃત પટેલનો રિપોર્ટ, એચ9 ન્યૂઝ, વાપી.